વિદ્યાર્થી મિત્રો ડિજિટલ મકવાણા છે અને શરૂઆત કરીએ આપણે વિડીયો લેક્સરની પ્રકરણ છ ક્વેશ્ચન નંબર એક બેરોજગારીનો અર્થ જણાવો બેરોજગારી કોને કહેવાય તો ઉત્તર છે બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે આપણે ધોરણ દસથી બેરોજગારી શું કહેવાય તેને જાણીએ છીએ પણ ધોરણ બારની અંદર જેનો અર્થ આપેલો છે તે જ આપણે લખશું કે બેરોજગારી એટલે કે પ્રવર્તમાન વેતન દરે એટલે કે હાલના સમયગાળામાં જે કામનો દર ચાલતો હોય એટલે કે જે દાડી ચાલતી હોય તે દાડીએ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તો તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર બે જોઈએ વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે તો આઈમ્પી ક્વેશ્ચન છે વિકસિત દેશોમાં સામાન્ય રીતે સક્રિય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે ત્રીજો ક્વેશ્ચન પ્રછન્ન બેરોજગારીનો અર્થ જણાવો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિક શ્રમિકોનો ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણવામાં આવે છે આ બેરોજગારી પ્રછન્ન બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય ભાષાની અંદર સમજાવું ધારો કે કોઈ ખેતર છે તે ખેતરની અંદર દસ વ્યક્તિઓની જરૂર છે દસ શ્રમિકોની જરૂર છે તેના બદલે વીસ શ્રમિકો રોકાયેલા છે પરંતુ અમુક શ્રમિકો એવા છે કે જેમનો કામનો પુરવઠો અથવા તો ઉત્પાદન ક્ષમતા જે છે તે શૂન્ય છે ઉત્પાદનમાં ફાળો શૂન્ય છે તો આવા વધારાના જે દસ શ્રમિકો છે એ શ્રમિકો પ્રચ્છન બેરોજગાર અથવા તો છૂપા બેરોજગાર તરીકે ઓળખાય છે અર્થની બીજી વખત સમજીએ કે સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો એટલે કે કામદારો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકો કે કામદારોને ઉત્પાદનમાંથી ખસેડી લેવામાં આવે તો એનો ફાળો શૂન્ય હોય તો તેવા શ્રમિકોને પ્રછન્ન બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું જોઈએ સોરી ચોથું જોઈએ કઈ મંદિરને વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ ત્રીસમાં માં અમેરિકામાં આવેલી મંદિરને વૈશ્વિક મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને ની મંદિરને પાંચમો ક્વેશ્ચન ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે તો આઈમ્પી ક્વેશ્ચન બની શકે આપણા માટે કે ભારતમાં બેરોજગારી જે છે તેના પ્રમાણની માહિતી આયોજન પંચ દ્વારા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે સી એસ ઓ દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે એન એસ એસ દ્વારા અને રોજગાર વિનિમય કચેરીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે છ નંબરનો ક્વેશ્ચન જોઈએ આઈમ્પી ક્વેશ્ચન છે કે કયા વસ્તીના વય જૂથને ઉત્પાદકી વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે તો પંદર થી સોસઠ વર્ષના વય જૂથને ઉત્પાદકી વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે સાતમો ક્વેશ્ચન બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ગૃહોનો ઉદ્યોગોનો વિકાસ કરવો જરૂરી છે તો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે આઠમો ક્વેશ્ચન જોઈએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેતકો પાની એ સૂત્ર આપવામાં આવ્યું છે નવમો ક્વેશ્ચન જોઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમૈવ જૈતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તેનો સમયગાળો છે સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ શરૂ કરવામાં આવેલી હતી દસમો ક્વેશ્ચન જોઈએ પીગુએ આપેલી બેરોજગારીની વ્યાખ્યા જણાવો તો પીગુના મત મુજબ બેરોજગારી એટલે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે તેવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે આવા અર્થશાસ્ત્રી પીગુએ વ્યાખ્યા આપેલી છે અગિયારમાં ક્વેશ્ચન લિંગ ઓફ નેશન્સ કમિટીએ આપેલા બેરોજગારીની વ્યાખ્યા અથવા અર્થ જણાવો તેનો અર્થ એ રીતનો હતો કે બેરોજગારી એટલે જે વ્યક્તિ કામની શોધમાં હોય અને પોતાની ક્ષમતા તેમજ યોગ્યતા અનુસાર કામ પ્રાપ્ત ન પ્રાપ્તમાં અસફળ રહે તે સ્થિતિને બેરોજગારી કહેવામાં એટલે કે તેને કામ ન મળે તેવી સ્થિતિને જે છે એ બેરોજગારી કહેવામાં આવે છે બારમા ક્વેશ્ચન અનૈચ્છિક બેરોજગારી કોને કહેવાય તો પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા ઈચ્છાશક્તિની તૈયારી હોવા છતાં તેને કામ વગરનું રહેવું પડે તેવી સ્થિતિને અનૈચ્છિક બેરોજગારી કહેવાય એટલે કે વ્યક્તિને પોતે જે છે એ કામ નથી કરવું એવું નથી તેને કામ કરવું જ છે કોઈને કોઈ કામ ધંધો નોકરી વ્યવસાય કરવો છે પણ એને કામ મળતું નથી તેરમો ક્વેશ્ચન જોઈએ સ્વૈચ્છિક બેરોજગાર કોને કહેવાય તો કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ન ધરાવતો હોય તે વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર કહેવામાં આવે છે અને મતલબ કે તે વ્યક્તિને કામ મળે છે પણ તે વ્યક્તિને કામ કરવું નથી એ સ્વેચ્છાએ બેરોજગાર રહે છે ચૌદમો ક્વેશ્ચન સક્રિય શ્રમના પુરવઠામાં કઈ ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો ખાસ અહીં પી ક્વેશ્ચન છે તો સક્રિય શ્રમના પુરવઠામાં પંદર થી સોસઠ વર્ષના વ્યક્તિઓનો સમાવેશ થાય છે પંદરમાં ક્વેશ્ચન જોઈએ ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે તો ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની છે કેવી છે માળખાગત સ્વરૂપની આઈમ્પિક ક્વેશ્ચન સોળમો ક્વેશ્ચન બેરોજગારીને સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો જણાવો તો શ્રી રાજકૃષ્ણએ જે છે પેલો સમય આવક સંપત્તિ અને ઉત્પાદકતા એવા કુલ ચાર માપદંડો જણાવેલા છે સત્તરમો ક્વેશ્ચન જોઈએ ખુલ્લા બેરોજગાર કોને કહેવામાં આવે છે તો જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દરે કામ મેળવવા માગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે છતાં તેમને બિલકુલ કામ ન મળતું હોય તો તેઓ ખુલ્લા બેરોજગાર કહેવામાં આવે છે 18મો ક્વેશ્ચન ખેતી ક્ષેત્રે કયા સ્વરૂપની બેરોજગારી વધુ જોવા મળે છે તો ખેતી ક્ષેત્રે મોસમી સ્વરૂપની બેરોજગારી વધારે જોવા મળે છે કે ખેડૂત લોકો જે છે તેને ચોમાસામાં અને શિયાળામાં કૌવામાંની અંદર પાણી હોવાને કારણે કામ મળી રહે છે પણ ઉનાળામાં જે છે તે કામ મળતું નથી એટલે તે મોસમી બેરોજગાર ગણાય છે ઓગણીસમો ક્વેશ્ચન આઈએમપી અર્ધ બેરોજગાર કોને કહે છે એટલે શું શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ ન કરી શકતા હોય એટલે કે ઓછા સમય માટે કામ કરે અથવા લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે તો તેને અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે કે જે લોકોએ સીએની પદવી મેળવી હોય છતાં એને આસિસ્ટન્ટ તરીકેનું કામ કરવું પડે તો એવા વ્યક્તિએ જે છે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી અથવા તો અર્ધ સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે કેની લાયકાત પ્રમાણે એને કામ મળતું નથી વીસમો ક્વેશ્ચન પ્રછન્ન બેરોજગારી બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો પ્રછન્ન બેરોજગારી ગુપ્ત અથવા તો ઝૂપી બેરોજગારીના નામે ઓળખવામાં આવે છે એકવીસમો ક્વેશ્ચન સક્રિય બેરોજગારી એટલે શું અર્થતંત્રમાં બજારના ફેરફારો કે તેજી મંદીના પ્રવાહને કારણે સર્જાતી બેરોજગારીને સક્રિય બેરોજગારી કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો સક્રિય બેરોજગારી કોને કહેવામાં આવે છે તો કે અર્થતંત્રમાં બજારની અંદર જે તેજી અને મંદીના પ્રવાહો ફરે છે તેના કારણે જે બેરોજગારી સર્જાય એને સક્રિય બેરોજગારી કહેવામાં આવે છે બાવીસમાં ક્વેશ્ચન ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું તો જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ સર્જાતી હોય તો ત્યારે ઘર્ષણ બેરોજગારી કહેવામાં આવે છે તેવું ક્વેશ્ચન બેરોજગારીની સમસ્યા ના અભ્યાસ માટે રચાયેલી સમિતિનું નામ જણાવો તો મોસ્ટ આઈમ્પી તો બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી સમિતિ ભગવતી સમિતિ છે આ એમ્પી શકે એને પછીનો પણ આઈમ્પી છે સોવીસમો ક્વેશ્ચન ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું તો બુદ્ધિનો એક તરફી પ્રવાહ એટલે ડ્રેઇન ઓફ બ્રેઇન કે જે ભારતમાંથી વિદેશ તરફ જાય છે જે ભારતના લોકો છે જેમની પાસે વધારે જ્ઞાન છે તેવા લોકો વિદેશ જઈને પૈસા વધુ કમાવાની લાલ છે વિદેશમાં જાય છે અને વિદેશમાં જઈને કાયમી વસવાટ કરે છે તો એને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવામાં આવે છે પચીસમો ક્વેશ્ચન કૃષિ ક્ષેત્રે આવેલી હરિયાળી ક્રાંતિનો લાભ કયા રાજ્યને વિશેષ પ્રમાણમાં મળ્યો તો પંજાબ અને હરિયાણા રાજ્યને વિશેષ લાભ મળ્યો પછી જોઈએ છવ્વીસમો ક્વેશ્ચન રોજગારીની તકો વધારવા માટે ડૉક્ટર એમ એસ સ્વામીનાથનના મત જણાવો ડૉક્ટર એમ ઇ સ્વામનાથન જે છે તેમણે હરિયાળી ક્રાંતિની શોધ કરી હતી ડૉક્ટર એમ ઇ એમ એસ સ્વામિનાથનના મત મુજબ કૃષિ વિકાસની દિશામાં વધુ પ્રયત્નો કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી થાય તેવું તેમણે જણાવ્યું હતું પછી જોઈએ આપણે સત્યાવીસમો ક્વેશ્ચન સંકલિત ગ્રામ વિકાસ યોજના ક્યારે શરૂ થઈ હતી તો બે ઓક્ટોમ્બર ઓગણીસો ને રોજ શરૂ થઈ હતી ટી વાય એસ ઇ એમ એટલે કે ટ્રી સીમનું પૂરું નામ જણાવો તો ટ્રેનિંગ ફોર રૂરલ યુથ ઓફ સેલ્ફ ઇમ્પ્લોઈઝ પછી મનરેગાનું પૂરું નામ તો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઇમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ત્રીસમો ક્વેશ્ચન મનરેગા હેઠળ સ્ત્રીઓ માટે કેટલી રોજગારીની અનામત રાખવામાં આવી હતી એટલે કે એક ત્રત્યાંશ પચાસ ટકા ભાગ જેટલી જે છે તે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવેલી હતી એકત્રીસમું ક્વેશ્ચન ડીયુજી કે વાયનું પૂરું નામ જણાવો તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યારે શરૂ થઈ હતી તો પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ શરૂ થઈ હતી ખાસ આઈમ્પી ક્વેશ્ચન છે તેત્રીસમો ક્વેશ્ચન જોઈએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે શરૂ થઈ હતી તો પહેલી જુલાઈ બે હજાર પંદરના રોજ શરૂ થઈ હતી હવે જોઈએ આપણે યુનિટ નંબર સાતના એક વાક્યના મહત્ત્વના ક્વેશ્ચન તો હજી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડિજિટલ મોકોનાટિક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા અર્થશાસ્ત્રના જીકેના બીએડને લગતા તેમજ અવનવી માહિતીને જાણવા માટેના વિડીયો મેળવવા માટે તૈયાર રહો શરૂઆત કરીએ આપણે યુનિટ નંબર સાત બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે તો બધી સમસ્યાના મૂળમાં વસ્તી વધારાની સમસ્યા રહેલી છે કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું મોસ્ટ આઈપી ક્વેશન છે જે વસ્તીનું પ્રમાણ ઉત્પાદનમાં ફાળો આપતો હોય તો તે કામ કરતી વસ્તી કહેવાય અને જે વસ્તીનું પ્રમાણ ઉત્પાદનમાં ફાળો ન આપે તો તેને કામ ન કરતી વસ્તી કહેવામાં આવે છે મતલબ કે જે વ્યક્તિ કામ કરે છે ઉત્પાદનમાં ફાળો આપે છે અને આર્થિક કમાણી કરે છે તેને આપણે ઉત્પાદનમાં ફાળો આપતી એવી કામ કરતી વ્યક્તિ કરીશું અને જે વસ્તીનું પ્રમાણ ઉત્પાદનમાં ફાળો ન આપે આર્થિક કમાણી ન કરે આવક ન મેળવે તેને કામ ન કરતી વસ્તીમાં ગણી લેવામાં આવશે ત્રીજો અહીંપી ક્વેશ્ચન બે હજાર અગિયારમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો તો એક પોઈન્ટ સોસઠ ટકા જેટલો હતો વિશ્વ ચોથો ક્વેશ્ચન વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામાં છે તો સૌ કોઈ જાણીએ છીએ વસ્તીમાં બીજો ક્રમાંક છે ચીન જે છે ચીનનો પ્રથમ ક્રમાંક છે પાંચમો ક્વેશ્ચન વર્ષ બે હજાર અગિયારમાં ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો નવસો અઢાર જેટલું હતું કેટલું હતું નવસો અઢાર પણ ગુજરાતના બદલે ભારત પૂછવામાં આવે તો ભારતમાં નવસો ને ચાલીસનું પ્રમાણ હતું છ નંબરનો ક્વેશ્ચન જોઈએ વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે શું તો વય જૂથ અનુસાર વસ્તીની વહેંચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય જૂથોમાં વિભાજન કે એકથી આઠ વર્ષના કેટલા આઠથી ચૌદ વર્ષના કેટલા પંદર થી સોસઠ વર્ષના કેટલા સોસઠથી વધુ ઉંમરની વ્યક્તિ કે જે વૃદ્ધ છે તે વ્યક્તિ કેટલા તેને વસ્તીનું વયજૂથનું વિભાજન કર્યું કહેવાય સાતમો ક્વેશ્ચન ભારતમાં કયા વય જૂથમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે તો પંદરથી સોસઠ વર્ષના વયજૂથમાં આઠમો ક્વેશ્ચન ભારતમાં વર્ષ બે હજાર અગિયારમાં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી કેટલી હતી તો બે હજાર અગિયારમાં ગ્રામીણમાં અડસઠ ટકા અને શહેરમાં બત્રીસ ટકા જેટલી વસ્તી હતી આઈપી નવમો ક્વેશ્ચન કે બાળ મૃત્યુદર એટલે શું તો જીવતા જન્મેલા હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂર્યું કર્યા પહેલાં પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે ખાસ અહીંપી છે કે જીવતા જન્મેલા હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પણ પૂરું કરી શકતા નથી તેવા બાળકોની સરેરાઈશ અથવા તો સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે દસમા ક્વેશ્ચન વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી કયા આંકડાને પાર કરી ગઈ છે તો સાત અઝબને પાર કરી ગઈ છે અગિયારમાં ક્વેશ્ચન વર્તમાન સમયમાં ભારતની વસ્તી કયા આંકડા સુધી પહોંચી છે તો સવા અઝબને સુધી પહોંચી છે બારમા ક્વેશ્ચન કાંઈપી ક્વેશ્ચન છે વસ્તી વિસ્ફોટ એટલે શું તો વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ઝડપથી વધારો થાય તો તેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે તો દર દસ વર્ષે થાય છે ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ હતી તો અઢારસો ને એકાણુંના રોજ જો એમ પૂછવામાં આવે કે ભારતમાં સૌપ્રથમ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી તો અઢારસો ને એકોતેરના રોજ ભારતમાં સૌપ્રથમ પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી પરંતુ જો એમ પ્રશ્ન પૂછવામાં આવે વ્યવસ્થિત વસ્તી ગણતરી તો ઓગણીસો ને એકાણુંના રોજથી શરૂ થઈ હતી પંદરમો ક્વેશ્ચન વસ્તી વધારાની દૃષ્ટિએ કયા વર્ષની મહાન વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો વર્ષને વર્ષ વર્ષ બે ઘટાડાને શા માટે મહાન વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો ઓગણીસો એકવીસના ના ઘટાડા બાદ પછીના દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો તેથી ઓગણીસો એકવીસના વર્ષને મહાન વિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે 17મો ક્વેશ્ચન વર્ષ બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી મુજબ બે હજાર અગિયારથી બે હજાર પચીસના સમયગાળામાં ભારતની વસ્તીનો અંદાજ કેટલો હતો તો એકસોને અઠ્ઠાણું કરોડ થવાનો વસ્તીનો અંદાજ હતો 18મો ક્વેશ્ચન વર્ષ બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી આપણે પહેલાં પણ વાત કરી ચૂકી છે કે નવસો ને ચાલી ગુજરાતમાં પૂછે તો નવસો ને અઢાર ઓગણીસમો ક્વેશ્ચન આધુનિક યુગમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું કારણ જણાવો તો પુત્ર પ્રાપ્તિની ઘેલ છે એ સ્ત્રી ભ્રૂણ હત્યાનું મુખ્ય કારણ છે જન્મદર એટલે શું દર વર્ષ દરમિયાન હજાર વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે જન્મદરનો ઉપયોગ જણાવો દર વર્ષ દરમિયાન વસ્તીમાં કેટલો વધારો થયો છે તેના આધારે આપણે જન્મદર જાણી શકીએ છીએ મૃત્યુદરનું સૂત્ર જણાવો તો મૃત્યુદર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા છેદમાં તે સમય દરમિયાનની કુલ વસ્તી ખાસ યાદ રાખજો કેટલા છે હજાર 23મો ક્વેશ્ચન મૃત્યુ દરને આધારે શાનો ખ્યાલ આવે છે તો મૃત્યુદરને આધારે વર્ષ દરમિયાન વસ્તીમાં કેટલો ઘટાડો થયો છે તેનો ખ્યાલ આવે છે ચોવીસમો ક્વેશ્ચન ભારતમાં વર્ષ બે હજાર અગિયારમાં બાળ મૃત્યુદર કેટલો હતો તો એકતાલીસ પોઈન્ટ ચાલીસ ટકાનો હતો મહિલાઓ સામાન્યતર કઈ વય જૂથોમાં બાળકને જન્મ આપી શકે છે તો પંદરથી ઓગણપચાસ વર્ષની વય જૂથમાં બાળકને તે જન્મ આપી શકે છે છવ્વીસમો ક્વેશ્ચન કુટુંબ નિયોજન એટલે શું કુટુંબ નિયોજન એટલે કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમય સમજપૂર્વક મર્યાદિત રાખવું અને બે બાળકો વચ્ચે યોગ્ય સમયગાળો નક્કી કરવો તેને કુટુંબ નિયોજન કહેવામાં આવે છે સત્યાવીસમો ક્વેશ્ચન વર્ષ બે હજારની વસ્તી નીતિમાં કઈ બાબતને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે તો મહિલાઓને વધુ શિક્ષિત કરવી તે બાબતને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અઠ્યાવીસમો ક્વેશ્ચન એક વસ્તીશાસ્ત્રીએ શિક્ષણ માટે શું કહ્યું તો એ રીતનું કહ્યું હતું કે શિક્ષણ એ સંતતી અને નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે ઓગણત્રીસમો ક્વેશ્ચન વસ્તી નીતિ બે હજાર માટે સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી તો ડૉક્ટર એમ એસ સ્વામીનાથનના વડપણ હેઠળ વર્ષ બે હજારની વસ્તી નીતિની સમિતિની સમીક્ષા થઈ હતી વર્ષ બે હજારની સમિતિ વસ્તી નીતિની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની વય કેટલી નક્કી કરવામાં આવી હતી તો વીસ વર્ષ નક્કી કરવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતા યુનિટ નંબર છ એટલે કે બેરોજગારી અને યુનિટ નંબર સાત એટલે કે વસ્તી વિશેના મોસ્ટ આઈમપી એવા એક વાક્યના પ્રશ્નો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને હા આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો તે વિડીયો લેક્ચર જોઈ લેવા